જય સ્વામિનારાયણ આપણે બારમું ચેપ્ટર આવે છે જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ્સ બરાબર આપણે અગિયારમાં ચેપ્ટરના વ્યવહારિક દાખલા હતા એ છેલ્લી વિડીયોમાં આપણે જોઈ લીધા હતા અને હવે આપણે તમારે એક્ઝામ ચાલુ થાય છે પૂરક પરીક્ષા પચીસ માર્ક્સની બરાબર છે તો એની અંદર સાતમું આઠમું અને નવમું એ બે ચેપ્ટર જ ખાલી પૂછાવાના છે બરાબર તો એ બે ચેપ્ટરની સારામાં સારી તૈયારી કરી દેવાની આઠમું ચેપ્ટર છે નકશા આલેખન એટલે એ તો નકશો જોઈને જ ક્વેશ્ચન આન્સર લખવાના ગણતરી કરવાની એકદમ ઇઝી ચેપ્ટર છે બસ ગણતરી કરવામાં ધ્યાન રાખવાનું કે સ્કેલ માપ જેટલું આપ્યું છે એ રીતે ગુણાકાર કે ભાગાકાર કરીને સરવાળો કરીને તમારે જવાબ લખી દેવાના બરાબર છે અને બીજું ચિત્ર છે બીજું ચેપ્ટર છે ખોખા અને રેખા ચિત્ર તો એમાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે અલગ અલગ જે શેપ આપ્યા હોય કે કયા આકારમાંથી કેવું ખોખું બનશે એ તમારે થોડુંક વિચાર કરીને ચેપ્ટર તૈયારી કરવી પડશે પણ એ બધું તમને આવડી જશે ને તો ઇન ફ્યુચર આર્કિટેક્ટની લાઇનમાં કે થ્રી થ્રી ડાયમેન્શનનું કે એ કંઈ બી તમારે કરવાનું હશે ને તો તમને બહુ જ ઇઝી પડશે બહુ જ મજા આવશે એટલે આ બધું પણ વિચાર કરી શકવાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ એના માટે આ બધા ચેપ્ટર તમને ભણવામાં આવ્યા છે આ નવા સિલેબસ જે એનસીઆરટીસીનું છે ને એ નવા સિલેબસમાં આ બધું મૂક્યું છે જૂનામાં આવું કાંઈ જ નહોતું એટલે ઉપરથી સારું કહેવાય કે તમને અત્યારથી આ બધું નોલેજ મળી રહ્યું છે બરાબર હવે આપણે આજે શીખવાના છીએ ચેપ્ટર બાર સ્માર્ટ ચાર્ટ્સ બરાબર તો હવે આ સ્માર્ટ ચાર્ટ્સ એટલે શું ચાર્ટ એટલે તમને દિમાગમાં આવતું હશે કે જે મેડમ પ્રોજેક્ટ બનાવવા આપે ચાર્ટ બનાવવા આપે એને ચાર્ટ કહેવાય બરાબર પણ આમાં એ આગળ એક શબ્દ છે સ્માર્ટ ચાર્ટ સ્માર્ટ ચાર્ટનો મતલબ અને ચાર્ટ એટલે શું કે ચાર્ટના છે ને વિવિધ પ્રકાર હોય કે અલગ અલગ રીતે તમે ચાર્ટ બનાવી શકો છો ચાર્ટ બનાવવાનું મુખ્ય કારણ શું હોય ખબર છે કે કોઈ પ્રશ્ન થિયરિકલ હોય તો એને પ્રેઝન્ટ કરવો કે યાદ રાખવો અઘરો પડે પણ જો એને ચાર્ટ સ્વરૂપે તમે દર્શાવી દો ને તો એમાં તમને ઇઝીલી તમે યાદ રાખી શકો બરાબર છે એટલે ખાસ એને અલગ અલગ આકૃતિમાં અલગ અલગ એના નામ છે કે વર્તુળ આલેખ પાઇ આલેખ પાઈ ચાર્ટ બરાબર એવી રીતે અલગ અલગ નામથી એને દર્શાવવામાં આવે છે એટલે એ તમે જુઓ તો તમને તરત જ ખબર પડી જાય હવે એમાં એક વર્તુળ આલેખ અથવા તો પાઈ ચાર્ટ જેને કહીએ ને એ તમે સેમાં જોયું હશે ખબર છે ક્રિકેટમાં ક્રિકેટમાં અમુક થોડાક અડધી અડધી મેચ કેવું થાય ને ત્યારે એ લોકો બતાવે કે એક રાઉન્ડ હોય રાઉન્ડની અંદર અલગ અલગ હોય કે થોડો હિસ્સો લાલ કલરનો હોય થોડો ગ્રીન કલરનો હોય થોડો વ્હાઇટ હોય એવા અલગ અલગ હિસ્સા હોય એનો મતલબ શું કે અંદર બતાવે કે ભાઈ આટલા દડામાં આટલા રન કર્યા આટલી ઓવરમાં આટલા રન કર્યા એવું બધું અંદર તમને આમ એક નજરમાં ખ્યાલ આવી જાય અને હા કદાચ તમે આંકડા ના વાંચી શકો તો પણ તમને એટલું તો ખબર પડી જાય કે મેક્સિમમ આટલું છે અને મિનિમમ આટલું છે એ છે ચાર્ટનો ફાયદો કે તમે કદાચ પરીક્ષામાં કેમ ચાર્ટની રીતે યાદ રાખ્યું હોય ને કંઈ તો તમને એમાંથી અંદાજ આવી જાય કે હા આ સૌથી વધારે છે ને આ સૌથી ઓછું છે એ તમને તરત ખ્યાલ આવી જાય પેલું તમે દસ લાઈનમાં વાંચો ને કદાચ દસ વસ્તુઓના આવી રીતે ચાર્ટ બનાવી દો ને એકમાં ભેગો તમને જલ્દી યાદ રહી જાય બરાબર એટલે ચાર્ટના તો ઘણા બધા ફાયદા છે અને એકદમ ઇઝી છે તો કેમ આપણે એ જ રીતે યાદ ના રાખીએ બરાબર ને તો હવે જો અત્યારે એક ચાર્ટ આપ્યો છે કે સુમને પ્રાણી સંગ્રહાલયમાં જોયેલા ગમતા પ્રાણીઓનો એક ચાર્ટ બનાવ્યો એમાં આવૃત્તિ ચિહ્નો અને સંખ્યા છે એના પરથી પ્રશ્નોનો જવાબ લખો હવે આ પ્રાણી જોયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત એણે આવૃત્તિ ચિહ્નો જોયા બરાબર સાત એણે હાથી જોયા બરાબર છે હવે આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા તો અહીંયા સંખ્યા છે સાત તો આવૃત્તિ ચિહ્ન આ શું છે તો આ પણ ચાર્ટનો એક પ્રકાર છે અને આવૃત્તિ ચાર્ટ કહેવાય બરાબર તો એમાં શું કરવાનું ખબર કે એક સંખ્યા પ્રમાણે અહીંયા લાઈન બનાવવાની કે એક હોય તો એક પછી બે હોય તો આવી રીતે બે લાઈન ત્રણ લાઈન ચાર લાઈન પછી ઊભી લાઈન કરો એટલે પાંચ પછી આ છ અને આ સાત એટલે આવી રીતે બોક્સ બનાવીને લાઈન કરવાની આ એક બોક્સ એટલે સમજી કે પાંચ હશે બરાબર જો હું અહીંયા બનાવું છું હવે એમાં એક બે ત્રણ ચાર પાંચ છે તો એક બે ત્રણ ચાર પાંચ બની ગયો અહીંયા આવશે પાંચ બરાબર છે હવે હરણ હરણ કેટલા જો એક બે ત્રણ ચાર પાંચ છ છ દુ બાર તો એના માટે એક બે ત્રણ ચાર પાંચ પહેલાં પાંચમાં હવે બનાવી દેવાનું એવું એક બાજુનું પરિણામમાં કરીએ છ સાત આઠ નવ દસ બરાબર હવે અગિયાર અને બાર બસ આટલું જ આ થઈ ગયો આવૃત્તિ ચાર્ટ હવે આમાં વાંદરા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ છ દુ બાર છરી અઢાર છે બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર આવી રીતે બરાબર છે તો હું અહીંયા લખી દઈશ અઢાર અને હવે સસલા એક બે ત્રણ ચાર પાંચ છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ બસ ઊભી લઈને બરાબર હવે ધારો કે તમને અહીંયા આંકડા મેં નથી આપ્યા કે આ ચિત્ર પણ નથી આપે પણ ફક્ત આ ચિહ્નો ઉપરથી પણ તમને અંદાજ આવી જાય કે ભાઈ હા આમાં સૌથી વધારે છે કે પાંચ પાંચ દુ દસ પાંત્રી પંદર સોળ સત્તર અઢાર અને આમાં સૌથી ઓછા છે કેમ કે આમાં એક જ બોક્સ છે આ ખાલી પાંચ જ છે બરાબર એટલે આ થયો ચાર્ટનો ફાયદો હવે આમાં છે કે કુલ કેટલા પ્રાણીઓ છે ટોટલ પ્રાણીઓની સંખ્યા છે તો આપણે અહીંયા ટોટલ મારવું પડશે બરાબર છે કે અઢાર અઢારને ને બાદ ત્રીસ ત્રીસ ને છત્રીસ છત્રીસ ને પાંચ છત્રીસ ને પાંચ એટલે એકતાલીસ એકતાલીસ ને સાત એટલે ટોટલ અડતાલીસ થયા બરાબર તો હું અહીંયા લખીશ કે કુલ કેટલા પ્રાણીઓ છે તો લખીશ કુલ અડતાલીસ પ્રાણીઓ છે આગળ કયા પ્રાણીઓની સંખ્યા સૌથી વધુ છે તો આપણે જોઈએ સૌથી વધુ વાંદરા છે બરાબર તો અહીંયા લખીશ કે સૌથી વધુ વાંદરા છે કયા પ્રાણીની સંખ્યા સૌથી ઓછી છે તો એમાં આવશે વાઘ તો અહીંયા લખીશ કે વાઘની સંખ્યા સૌથી ઓછી છે અને સસલા કરતા વાંદરા કેટલા ગણા વધારે છે સસલા છે છ અને વાંદરા છે અઢાર તો ના ઘડિયામાં અઢાર ક્યારે આવે કેટલા ઘણા પૂછ્યું છે એટલે તો છ તરી અઢાર થાય બરાબર હું અહીંયા લખું કે છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર એટલે ત્રણ ગણા થયા તો અહીંયા લખીશ કે સસલા કરતા વાંદરા ત્રણ ગણા વધારે છે બરાબર સિમ્પલ એવી રીતે ઓકે હવે જોઈએ પ્રશ્ન બે પ્રશ્ન બેમાં એવું છે કે નીમાએ એક કલાક દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી અને એનો ચાર્ટ બનાવ્યો રોડ ઉપર ઊભી રહીને એને સંખ્યા ગણી બરાબર આ આપણે એવું જો સ્કૂલ ચાલુ હોત ને તો ક્લાસમાં પણ આ વસ્તુ કરી શકીએ કે તમારા ફેવરેટ ફ્રૂટ એવા પાંચ હું ફ્રૂટના નામ લખી દઉં પણ જેને જે ફેવરેટ હોય એ પ્રમાણે આવી રીતે ચાર્ટ બનાવવાનો કે સફરજન કેરી દ્રાક્ષ તળબૂજ બરાબર એ તે અલગ અલગ આપણે નામ લખી દઈએ અને કેળા તો પછી એ પ્રમાણે ટીક કરીએ ને તો આખો ક્લાસરૂમનો કે ભાઈ ધોરણ ચારના વિદ્યાર્થીઓને ભાવતા ફ્રૂટ કે ફળોનો ચાટ એ પ્રમાણે પણ આપણે બનાવી શકીએ કે ભાવતા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમની ફ્લેવર આપણે લખી દેવાની એ રીતે ચાટ બનાવવાનો કે ભાઈ ભાવતું ફાસ્ટ ફૂડ તો ફાસ્ટ ફૂડના નામ લખી દેવાના એનો પણ ચાટ બનાવી શકાય જેનો ચાટ આપણે આવી રીતે બનાવવું હોય ને એનો આપણે બનાવી શકીએ ગમતા કલર કે ભાઈ કોઈને લાલ ગમે લીલો ગમે પીળો ગમે ગુલાબી ગમે એ પણ આપણે આમાં બનાવી શકીએ છીએ તો હવે આણે રસ્તા પરના વાહનો જોઈએ તો સાયકલ કેટલી પસાર થઈ આવૃત્તિ ચિહ્ન પરથી આપણે સંખ્યા લખીએ તો જો આને પાંચ ગણવાના પાંચ પાંચ દુ દસ પાંત્રી પંદર પાંચસો વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ તો સાયકલ થઈ ત્રેવીસ સ્કૂટર તો એક બે ત્રણ ચાર પાંચ છ છ પંચા ત્રીસ પછી રિક્ષા એક બે ત્રણ એટલે પંદર ને એક એટલે સોળ પાંચ પાંચ દુ દસ અને આ ચાર છે અને કાર એક બે એટલે દસ અગિયાર અને બાર બરાબર સિમ્પલ આ રીતે હવે છે સવાલ કે નિમાએ કુલ કેટલા વાહનો જોયા તો આપણે અહીંયા આનો સરવાળો કરી દઈએ કે ત્રણ છ ત્રણ નવ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદરનો પાંચડો વધી એક બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નાઇન્ટી વાહનો બરાબર ટોટલ તો હું અહીંયા લખીશ કે નીમાએ કુલ પંચાણું વાહનો જોયા બરાબર હવે તેણે સૌથી વધુ કયા વાહન જોયા હાઈએસ્ટ સંખ્યા કોની છે સ્કૂટરની બરાબર તો એણે તો આપણે અહીંયા લખીશું કે નીમાએ સૌથી વધુ સ્કૂટર જોયા પછી આગળ એને સૌથી ઓછા કયા વાહન જોયા તો એ છે ટ્રક ખાલી ચારક તો લખીશું કે તેને કાતો નિમાય તેણે સૌથી ઓછા ટ્રક જોયા પછી આગળ કયા વાહનની સંખ્યા પંદર કરતાં વધુ છે કયા કયા વાહનો પંદર કરતાં વધારે થાય તો એક તો રિક્ષા પછી સ્કૂટર અને સાયકલ બરાબર ત્રણની સંખ્યા પંદરથી વધારે છે તો અહીંયા લખીશું કે પહેલું સાયકલ પછી સ્કૂટર અને રીક્ષાની સંખ્યા પંદર કરતાં વધુ છે પછી આગળ સ્કૂટરની સંખ્યા બસ કરતાં કેટલા ગણી વધુ છે હવે સ્કૂટર છે અહીંયા ત્રીસ અને બસ છે દસ એટલે દસ તરી ત્રીસ થાય એટલે કેટલા થાય ત્રણ ગણી વધારે બરાબર તો હું આખા વાક્યમાં લખવાનું તમારે પણ કે સ્કૂટરની સંખ્યા બસ કરતાં ત્રણ ગણી વધુ છે બરાબર એવી રીતે પછી આગળ ટ્રક ની સંખ્યા રિક્ષા કરતાં કેટલામાં ભાગની છે તો ટ્રક છે ચાર અને રિક્ષા છે સોળ બરાબર તો ટ્રકની સંખ્યા રિક્ષા કરતાં કેટલામાં ભાગની એટલે ચોદ ચૌદ સોળ થાય એટલે ચોથા ભાગની કહેવાય બરાબર તો અહીંયા લખીશ કે ટ્રકની સંખ્યા રિક્ષા કરતાં ચોથા ભાગની છે પછી આગળ કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત બે છે કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત તો જો એક તો બસમાં દસ છે અને કારમાં બાર તો આ બંનેનો તફાવત થશે બે બરાબર તો અહીંયા લખીશું કાર અને બસ બરાબર કે કાર અને બસની સંખ્યાનો તફાવત બે છે હવે આગળ કયા બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત સાત છે તો સાયકલનો ત્રેવીસ અને સ્કૂટરનો ત્રીસ તો આ બંને વચ્ચેનો તફાવત સાત થશે બરાબર તો હવે લખીશું સ્કૂટર અને સાયકલ તો હું અહીંયા લખીશ સ્કૂટર અને સાયકલ વચ્ચેનો તફાવત અથવા તો એની સંખ્યા વચ્ચેનો તફાવત સાત છે બરાબર સિમ્પલ આવી રીતે કોષ્ટક જોવાનું આંકડા લખવાના અને આન્સર લખી દેવાના બહુ જ ઇઝી મસ્ત મજા આવે એવું ચેપ્ટર છે બરાબર છે તો આ બે પ્રશ્નો સ્વાધ્યાયપોથીની અંદર તમારે આવી રીતે પૂરવાના છે બરાબર બને તો વિડીયો જોઈને જાતે ટ્રાય કરજો લખવાનું ડાયરેક્ટ પીડીએફમાંથી ના લખી કાઢતા પાછળ હવે બીજા અલગ અલગ ટાઈપના ચાર્ટ આવે છે એ શીખવાના છે અને એના પછી અને એની પહેલાં તમારે હોમવર્કની અંદર બીજા પણ હું આપું છું અહીંયા પ્રેક્ટિસ પ્રેક્ટિસવર્કમાંથી આપું છું કે આવી રીતે એ લોકોએ લખ્યા જ છે ચાર્ટ આવી રીતે બનાવ્યો છે અને એમાંથી ક્વેશ્ચન આન્સર આપ્યા છે અને એક આવાળો ચાર્ટ છે બરાબર તો આ બંને હું તમને ફોટા મોકલીશ તો આ આના આપણે તમારે આમ નામ લખવાનું બસ દોરવાની જરૂર નથી પણ આ આવૃત્તિ ચિહ્નના દર્શન ટોટલ સંખ્યા લખવાની અને આ બધા ક્વેશ્ચન આન્સર નોટની અંદર સારા અક્ષરે તમારે લખી દેવાના બરાબર છે ત્યાં સુધી જય સ્વામિનારાયણ